સુરતના રસ્તાઓ પર પડેલા ખાડાઓને લઈ આમ આદમી પાર્ટી દ્વારા દુઃખોત્સવ કાર્યક્રમ યોજાયો, જેને લઈ પોલીસ દ્વારા વિરોધ કરી રહેલા આપના કોર્પોરેટર સહિતની અટકાયત કરાઈ હતી. સુરતના પૂણા ગામ વડલા પાસે આમ આદમી પાર્ટી દ્વારા હાલમાં ચોમાસાને લઈ રસ્તા પર પડેલા ખાડાઓને લઈ દુઃખોત્સવ કાર્યક્રમનું આયોજન કરાયું. ખાડાઓનું મુહૂર્ત કરી નામકરણ કરવામાં આવ્યું અને શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા, મેયર સહિતનાઓના ફોટા મૂકી વિરોધ કરાયો, જેને લઈ પોલીસે સ્થળ પર દોડી જઈ વિપક્ષી નેતા સહિત આપના કોર્પોરેટરની અટકાયત કરી. આવતીકાલે સવારે 10 કલાકે સુરત શહેરમાં પડેલા ખાડાઓના બાબતમાં એક દુઃખોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેના અનુસંધાને ખાડાઓનું મુહૂર્ત કરી નામકરણ કરવામાં આવશે. આજે સુરત શહેરના આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલા તમામ નગરસેવકો સાથે અને સુરત શહેરના સંગઠન સાથે કિરણ ચોક ખાતે જે ખાડાઓ પડી ગયા છે એ બાબતે અમે વિરોધ નોંધાવ્યો છે. આ બાબતે અમે અગાઉ તમામ પદાધિકારીઓને આમંત્રણ પણ આપેલું છે. દુઃખોત્સવ કાર્યક્રમ નિમિત્તે આ કાર્યક્રમનું નામ અમે દુઃખોત્સવ કાર્યક્રમ રાખેલો હતો અને તમામ પદાધિકારીઓના નામકરણ સાથે, એટલે કે જેટલા જેટલા ખાડાઓ છે, જેવડો ખાડો એવડું પદાધિકારીનું નામ અમે નામકરણ કર્યું અને સાથે સાથે રોડને બાટલા પણ ચડાવ્યા, કેમ કે બીમાર અને બિસ્માર હાલતની અંદર આ રોડ છે. લોકોની કમર ભાંગી રહી છે, આમાં સાંધાના દુખાવાઓ થઈ રહ્યા છે, જેના કારણે ખૂબ હેરાનગતિમાંથી લોકો પસાર થાય છે. આ બાબતે અમે વારંવાર ઝોનમાં રજૂઆતો કરી છે, પદાધિકારીઓને રજૂઆત કરી છે, વારંવાર રજૂઆતો છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જો અહીંયા મુખ્યમંત્રી આવવાના હોય તો તરત જ કામગીરી થઈ જતી હોય, પરંતુ જ્યારે સુરત શહેરની જનતા અહીંયાથી ચાલવાની હોય તો એમના માટે કોઈને કંઈ પડેલી નથી. કારણ કે એ લોકોને ખબર છે કે ભાઈ લોકો હેરાન થાય તો ભલે થાય, પણ અમારા મુખ્યમંત્રી હેરાન ન થવા જોઈએ. અમારા મુખ્યમંત્રી સારા રસ્તા પરથી ચાલવા જોઈએ, પરંતુ જે ખરા અર્થમાં રાજા છે એમને આવા ખાડાવાળા રસ્તા પરથી ચાલવું પડે છે, એમને આમાં હેરાન થવું પડે છે. ખરેખર આ જે રાજનીતિ છે આ લોકોએ બધાએ ભેગા મળીને બગાડી નાખી છે. કારણ કે જે પ્રમાણે બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.